गुड मॉर्निंग। चलो जल्दी जल्दी, 8:20 थई गई है। ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્યમાં લાસ્ટ ટાઈમ આપણે મેગ્નેટાઇઝેશન ની વાત કરેલી અને મેગ્નેટિક તીવ્રતા એના રિલેટેડ આપણે એક સૂત્ર તાળવેલું m is equal to psi into h જેમાં psi ને આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેતા હતા અને સસેપ્ટિબિલિટી એ દ્રવ્યના ચુંબકીય ગુણધર્મને આધારિત હોય જે પદાર્થોની સસેપ્ટિબિલિટીનું મૂલ્ય વધારે એ પદાર્થ ચુંબકીય બનવાનો ગુણધર્મ વધારે ધરાવે જે પદાર્થની સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ઓછું હોય એ પદાર્થ ચુંબકીય ગુણધર્મ ધારણ કરવાનો પ્રયત્ન ઓછો કરે તો આ સસેપ્ટિબિલિટીના આધાર પર ત્રણ પ્રકારના પદાર્થોમાં વર્ગીકરણ કરવામાં આવે જેને ચુંબકીય પદાર્થો કહેવામાં આવે ચુંબકીય પદાર્થોની ડેફિનેશન ગઈકાલે મેં આપેલી કે કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે ચુંબકત્વ ધારણ કરે અથવા એની અંદર ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય તો એવા પદાર્થને ચુંબકીય પદાર્થ કહેવામાં આવે તો ત્રણ પ્રકારના પદાર્થો એવા છે જે તમારા ચુંબકીય પદાર્થો છે એમાં એક તમારો ડાયામેગ્નેટિક પદાર્થ જેને ગુજરાતીમાં પ્રતિચુંબકીય કહેવાય બીજો તમારો પેરામેગ્નેટિક પદાર્થ જેને ગુજરાતીમાં અનુચુંબકીય પદાર્થ કહેવામાં આવે અને ત્રીજો તમારો ફેરોમેગ્નેટિક પદાર્થ જેને તમારે લોહ ચુંબકીય તરીકે ઓળખવામાં આવે છે આપણે ડાયઇલેક્ટ્રિક ની વાત કરેલી કેપેસિટર નામના ચેપ્ટરમાં બે પ્રકારના ડાયઇલેક્ટ્રિક આવે ધ્રુવીય અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ એમાં આપણે એવું કીધેલું કે જે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક હોય એ કાયમી ડાયપોલ ચાક માત્ર ધરાવે જ્યારે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક હોય એ કાયમી ડાયપોલ ચાક માત્ર ધરાવતા નથી પણ એમાં ચાક માત્ર પ્રેરિત કરી શકાય તો એ જ પ્રકારનું વર્ગીકરણ અહીંયા છે ત્યાં તમારી ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી આવતી અહીંયા તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે બરાબર છે ત્યાં પણ આપણે ધ્રુવી ભવનની ઘટના જોતા હતા પોલરાઇઝેશન અહીંયા આપણે મેગ્નેટાઇઝેશનની ઘટનાને જોવાની બધું સમકક્ષ છે ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ એકબીજાને પેરેલલ છે એવું કહે તો ચાલે ત્યાં જેટલા ટોપિકો આપણે કવર કરતા હતા જે જે સૂત્રો આવતા હતા એના જેવા જ સેમ મેગ્નેટાઇઝેશનમાં પણ સૂત્રો આવશે બરાબર તો પહેલો પદાર્થ છે આપણો ડાયામેગ્નેટિક પદાર્થ ડાયામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય તો એવો કોઈ પદાર્થ કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે અથવા શું થાય પ્રબળ થી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ધકેલવાનો પ્રયત્ન કરે આવો પદાર્થ શું કરે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાંથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરે અથવા એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એને ધક્કો મારે અથવા અપાકર્ષણ અનુભવે તો આવા પદાર્થને શું કહેવાય ડાયામેગ્નેટિક પદાર્થ આ જે ટોપિક છે થિયોરિટિકલ ટોપિક છે એની જે પીડીએફ છે હું તમને સેન્ડ કરી આપીશ બરાબર જે જે અગત્યના મુદ્દાઓ છે દરેક પદાર્થમાં લખવાના અહીંયા બોર્ડ પર નાના નાના મુદ્દાઓને પણ લખતો જઈશ તો ડાયામેગ્નેટિક પદાર્થનો સૌથી પહેલો ટોપિક કે એની ચુંબકીય ચાક માત્ર શૂન્ય હોય શું શૂન્ય હોય ચુંબકીય ચાક માત્ર પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય હોય યાદ રાખજો બરાબર છે ડાયામેગ્નેટિક પદાર્થની પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેવું હોય ઝીરો એમાં કોઈ પણ ચાક માત્ર હોતી નથી જ્યારે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એનું શું થાય અપાકર્ષણ અનુભવે શું અનુભવે અપાકર્ષાય છે અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓને અપાકર્ષે છે અથવા પાછળ ધકેલે છે બરાબર છે બીજી ભાષામાં લખીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓને અપાકર્ષે અથવા ધકેલે ઉદાહરણ તરીકે માની લો કે આ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે બરાબર છે હવે જેવો તમે ડાયામેગ્નેટિક પદાર્થને આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો શું થશે આ તમારો ડાયામેગ્નેટિક પદાર્થ છે ધારો કે હવે તમારી ક્ષેત્ર રેખાઓ પાછળની તરફ ઢકેલાશે જે ક્ષેત્ર રેખાઓ આ રીતે આવતી હતી આ રીતે ઢકેલાઈ જશે તમે જોઈ શકો છો આકૃતિમાં
जो डायमैग्नेटिक पदार्थ ने तमे समान चुंबकीय क्षेत्र में मुक्यो तो जे क्षेत्र रेखाओ नजीक नजीक हती हवे दूर धकेलाशे। शुं थशे? नजीक नजीक नी क्षेत्र रेखाओ तमारी दूर धकेलाशे। तो बाह्य समान चुंबकीय क्षेत्र में तमे एने मूको तो अपाकर्षण थाय अने चुंबकीय क्षेत्र रेखाओ तमारी अपाकर्षाय। हवे मान लो कि अनियमित चुंबकीय क्षेत्र में मूको, सामा मूको? अनियमित चुंबकीय क्षेत्र। अनियमित चुंबकीय क्षेत्र એટલે આ પ્રકારનું કોઈ ક્ષેત્ર હોય તમારું, અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે કે જ્યાં એક જગ્યાએ તમારી ક્ષેત્રની રેખાઓની પ્રબળતા વધારે હોય, બીજી જગ્યાએ તમારી ક્ષેત્ર રેખાઓ ઓછી હોય। તો આવા ચુંબકીય ક્ષેત્રમાં તમે ડાયમેગ્નેટિક પદાર્થને મૂકો। માની લો કે ડાયમેગ્નેટિક પદાર્થને મેં અહીંયા મૂક્યો તો શું થશે? એના પર ચુંબકીય બળ લાગે। શું લાગે? ચુંબકીય બળ। ચુંબકીય મોમેન્ટની દિશા કઈ દિશામાં હોય? એસ થી એન તરફ। ચુંબકીય મોમેન્ટ કઈ દિશામાં હોય? એસ થી એન તરફ। માની લો કે આ તમારો એન ધ્રુવ છે, આ તમારો એસ ધ્રુવ છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો એન અને એસ ધ્રુવ છે। હવે અહીં જે ડાયપોલ મોમેન્ટ હશે, ડાયામેગ્નેટિક પદાર્થની જે ડાયપોલ મોમેન્ટ હશે એ એસ થી એન તરફ, માની લો કે આ તમારો એસ છે, આ તમારો એન છે, તો એની ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હશે? એસ થી એન તરફ। એટલે કે ટોટલી ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમારી પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે। ખરેખર તો એની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? ઝીરો હોય। પણ જે ઇન્ડિવિજ્યુઅલ ચુંબકીય ચાક માત્રા હોય, તમને ખબર છે કે કોઈ પણ પદાર્થ અણુ પરમાણુનો બનેલો છે અને પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે અથવા આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોનો છે, અને ઇલેક્ટ્રોન શું કરે? પરિભ્રમણ કરે। પરિભ્રમણ દરમિયાન એની કક્ષીય કોણીય ઝડપ હોય। શું હોય? કક્ષીય કોણીય ઝડપ। અને આ કક્ષીય કોણીય ઝડપને કારણે કોણીય વેગમાન ઓમેગાથી ગતિ કરતો હોય, બરાબર છે? કક્ષીય કોણીય વેગમાનથી ગતિ કરે, એને કારણે એની અંદર સ્પિન મોમેન્ટ પણ ઉદ્ભવે અને ગતિ કરતા વિદ્યુત ભારને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ ઉદ્ભવે। એટલે એની ચુંબકીય ચાક માત્રા તો હોય જ, પરિણામી મૂલ્ય શૂન્ય થઈ જાય। શું શૂન્ય થઈ જાય? પરિણામી બધી ઇલેક્ટ્રોનની બધી ચાક માત્રાઓનો સરવાળો અથવા બેઝિક સરવાળો તમારો શૂન્ય થઈ જાય, એટલે પરિણામી ચાક માત્રા તો હોતી નથી, બરાબર? ઇન્ડિવિજ્યુઅલ જે ચાક માત્રા હોય એ કઈ દિશામાં હોય? એસ થી એન તરફ, અને તમારું ચુંબકીય ક્ષેત્ર એન થી એસ તરફ, એટલે કે પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે। એટલા માટે શું થાય? ડાયામેગ્નેટિક પદાર્થ ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષે। અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં શું ઘટના જોવા મળે? કે ડાયામેગ્નેટિક પદાર્થ નિર્બળ વિદ્યુત ક્ષેત્ર તરફ ગતિ કરે, પ્રબળ વિદ્યુત ક્ષેત્ર તરફથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરે। હવે આ વિસ્તારમાં તમારું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે, ત્યાંથી આ વિસ્તારમાં તમારું ચુંબકીય ક્ષેત્ર ઓછું છે, તો એ દિશામાં ગતિ કરવાનો પ્રયત્ન કરશે। કેમ? તો આ એસ અને આ એસ બંને ધ્રુવ કેવા? તમારા અસમાન ધ્રુવ। તો અસમાન ધ્રુવ વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ। અહીંયા પણ આ એન અને આ એન, તો આ બંને કેવા? અસમાન ધ્રુવ, સમાન ધ્રુવ, સોરી, સમાન ધ્રુવ છે, તો શું આવશે? તમારું અપાકર્ષણ। અપાકર્ષણ ને કારણે આનાથી આના પર કઈક બળ લાગશે, આ ધ્રુવ થી આના પર કઈક બળ લાગશે, બરાબર છે? આને અપાકર્ષણ, તો આ આ તરફ બળ લગાડે, અપાકર્ષણ કરે એટલે દૂર ખસેડવાનો પ્રયત્ન કરે। આ એને આ તરફ લગાવવાનો પ્રયત્ન કરે, એસ અને એસ, તો આ તરફ ધકેલવાનો પ્રયત્ન કરે અપાકર્ષણ। હવે આ તમારું માની લો કે એફ એન છે, આ તમારું એફ એસ બળ છે, તો આ બંને માંથી કયું બળ વધારે? એફ એસ વધારે હોય। કેમ? કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે છે, ચુંબકીય ક્ષેત્ર આ વિસ્તારમાં વધારે એટલે એસ ની પ્રબળતા વધારે, આ ધ્રુવની પ્રબળતા વધારે એટલે અહીંયા બળ વધારે લાગે, બળ વધારે લાગે એટલે પરિણામી, આ બંનેનું જે પરિણામી બળ આવશે એટલે આ દિશામાં આવશે। અને આ જે દિશા છે એ કઈ દિશા છે? પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્રની તરફ। તો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં યાદ રાખવાનું, ડાયામેગ્નેટિક પદાર્થ માટે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કેવી વર્તણૂક ધરાવે? ચુંબકીય ક્ષેત્રમાં, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કઈ ગતિ કરશે? પ્રબળ થી નિર્બળ તરફ ઢકેલાય, પ્રબળ થી નિર્બળ તરફ ઢકેલાશે। તો આ એક અગત્યનો ટોપિક હતો, અગત્યનો મુદ્દો હતો, બરાબર છે? ડાયામેગ્નેટિક પદાર્થનો આ એક અગત્યનો મુદ્દો। આગળ ચર્ચા કરીએ ડાયામેગ્નેટિક પદાર્થમાં, આ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા જે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા તે દિશામાં હોય તે ધીમા પડે, અને જે ઇલેક્ટ્રોન ચાક માત્રાની વિરુદ્ધ દિશામાં હોય તે ઝડપી બને। આ એક અગત્યનો મુદ્દો લખેલો છે કે આ જે પદાર્થ છે ડાયામેગ્નેટિક પદાર્થ, એમાં રહેલા જે ઇલેક્ટ્રોન હે, આમાં રહેલા જે ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન છે, અલગ અલગ જુદા જુદા ઇલેક્ટ્રોન હોય, તો જે ઇલેક્ટ્રોનની ચાક માત્રા તમારી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય,
જે ઇલેક્ટ્રોનની ચાક માત્રા તમારી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય એ ઇલેક્ટ્રોન કેવા થઈ જાય, ધીમા પડી જાય. કેમ ધીમા પડી જાય? કેમ કે પદાર્થ આ તરફ ગતિ કરે, પદાર્થ આ તરફ ગતિ કરે એટલે આ બાજુ જતા જે ઇલેક્ટ્રોન હોય જેની ચાક માત્રા આ તરફની દિશામાં હોય એ ધીમા પડી જાય, અને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશાના જે ઇલેક્ટ્રોન હોય એ ઝડપથી ગતિ કરવા લાગે. કેમ કે એની ચાક માત્રા એની વિરુદ્ધ દિશામાં, તમારા ચુંબકીય ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં ચાક માત્રા હોય તો એ ઇલેક્ટ્રોનો ઝડપથી ગતિ કરવા લાગે. બરાબર છે? કેમ કે ઇલેક્ટ્રોનો તો અસ્ત વ્યસ્ત છે, પરમાણુમાં ઇલેક્ટ્રોનો અસ્ત વ્યસ્ત છે, એમાંના કોઈ ઇલેક્ટ્રોનની ચાક માત્ર ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે, અમુક ઇલેક્ટ્રોનની ચાક માત્ર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. તો જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચાક માત્ર ધરાવતા હોય એવો ધીમા પડે ગતિ દરમિયાન, અને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાંના ઇલેક્ટ્રોનો એ ગતિ દરમિયાન ઝડપી બને. બરાબર છે? આ એક અગત્યનો ટોપિક છે. પછી લખેલું છે ઉદાહરણો. તો આમાં ઉદાહરણોમાં શું આવશે? ડાયામેગ્નેટિક પદાર્થોમાં બિસ્મથ. બિસ્મથ એ કેવો પદાર્થ છે તમારો? ડાયામેગ્નેટિક. પછી કોપર, પછી એનએસીએલ સોડિયમ ક્લોરાઇડ. બરાબર છે? પછી લેડ, લેડ એટલે સીસુ. બરાબર છે? પીબી. પછી નાઇટ્રોજન એસટીપીએ. કયો પદાર્થ? નાઇટ્રોજન. નાઇટ્રોજન વાયુ એસટીપી તાપમાને, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર પર એ તમારો શાના તરીકે વર્તે? ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે. ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણમાં શું શું આવશે? એક તો બિસ્મથ, કોપર. કોપર પણ તમારો ડાયામેગ્નેટિક પદાર્થ છે. તો બિસ્મથ, કોપર, લેડ, એનએસીએલ વગેરે તમારા ડાયામેગ્નેટિક પદાર્થો છે. બીજી એક વાત, પાણી. પાણી પણ કેવો પદાર્થ છે તમારો? ડાયામેગ્નેટિક પદાર્થ છે. પાણી પણ કેવો પદાર્થ છે? ડાયામેગ્નેટિક. તો આ તમારા ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. જો તમને બે માર્ક્સમાં કોઈ પણ થિયરી પૂછી શકાય, ડાયામેગ્નેટિક પણ પૂછી શકાય, પેરામેગ્નેટિક પણ અને ફેરોમેગ્નેટિક પણ, તમારે થિયરીમાં ગુણધર્મોના મુદ્દાઓને અગત્યના કન્સિડર કરવાના. બરાબર? આના પછીનો મુદ્દો છે કે દરેક પદાર્થોમાં ડાયામેગ્નેટિઝમની પ્રોપર્ટી હાજર જ હોય. કોઈ પણ પદાર્થ હોય, દરેક પદાર્થ કાયમી રીતે અથવા હંગામી ધોરણે અથવા વાતાવરણના તાપમાને ડાયામેગ્નેટિઝમની પ્રોપર્ટી ધરાવે છે. બરાબર છે? પણ એ નિર્બળ હોય, નિર્બળ પ્રોપર્ટી ધરાવે. પછી સુપર કન્ડક્ટરનું એક આપેલું છે કે ડાયામેગ્નેટિઝમ સુપર કન્ડક્ટરમાં કઈ રીતે હોય, તો એ એક અલગ પ્રકારનું ડાયામેગ્નેટિઝમ ધરાવે. કયા પદાર્થો? સુપર કન્ડક્ટર. સુપર કન્ડક્ટર કોને કહેવાય? સંપૂર્ણ વાહક પદાર્થો. સંપૂર્ણ વાહક એટલે કે જેમાં રેઝિસ્ટન્સનું મૂલ્ય શૂન્ય હોય એવા પદાર્થોને સુપર કન્ડક્ટર પદાર્થો કહેવાય. બરાબર છે? વાહકો. પછી એક આવે અર્ધવાહક એટલે કે સેમી કન્ડક્ટર, કે અમુક વખત વાહક તરીકે વર્તે, અમુક વખત વાહક અવાહક તરીકે વર્તે. ત્યારે સુપર કન્ડક્ટર પદાર્થો એટલે કેવા પદાર્થો? જે નીચા તાપમાને, જે એવા વાહકો છે, એવી ધાતુઓ છે કે જે નીચા તાપમાને સંપૂર્ણ વાહક તરીકે વર્તે, એમાં જરાક પણ રેઝિસ્ટન્સ કે અવરોધ રહેતો નથી, સંપૂર્ણ વિદ્યુત પ્રવાહનું વહન કરનારા પદાર્થો. તો એવા સુપર કન્ડક્ટર પદાર્થો માટે એક અલગ પ્રકારની ડાયામેગ્નેટિઝમની ઘટના જોવા મળે. એમાં લખેલું છે કે સુપર કન્ડક્ટર પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો તમામ ક્ષેત્ર રેખાઓને ઢકેલી નાખે. શું કરે? અહીંયા શું હતું? આંશિક ઢકેલતી. ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હતા તો અમુક ક્ષેત્ર રેખાઓ ઢકેલાઈ જતી હતી, અપાકર્ષણ થતું. ત્યારે સુપર કન્ડક્ટર પદાર્થને જ્યારે તમે એમાં મૂકો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તો સંપૂર્ણ ક્ષેત્ર રેખાઓ ઢકેલાઈ જાય, દૂર દૂર સુધી ઢકેલાઈ જાય. એટલે પદાર્થ વચ્ચે એકલો રહી જાય, આજુબાજુ તમારી ક્ષેત્રરેખાઓ જતી રહે દૂર. તો આ જે અસર છે એને મિઝનર અસર કહેવાય. કઈ અસર? મિઝનર અસર. બે માર્ક્સમાં અથવા એક માર્ક્સમાં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે મિઝનર અસર એટલે શું? તો સુપર કન્ડક્ટિવિટી ધરાવતા જે વાહકો છે એ વાહકોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તમામ ક્ષેત્રરેખાઓ બહારની તરફ ઢકેલાઈ જાય છે. આ ઘટનાનું અવલોકન મિઝનર નામના વૈજ્ઞાનિકે કરેલું હોવાથી આ ઘટનાને મિઝનર અસર પણ કહેવામાં આવે છે. સુપર કન્ડક્ટર પદાર્થ માટે સસેપ્ટેબિલિટી ઝાયનું મૂલ્ય -1 છે. કેટલું છે? સસેપ્ટેબિલિટી ઝાયનું મૂલ્ય કેટલું છે? -1. અને રિલેટિવ પરમીએબિલિટી, સાપેક્ષ પરમીએબિલિટીનું મૂલ્ય છે તમારું 0. રિલેટિવ પરમીએબિલિટીનું મૂલ્ય કેટલું છે તમારું? 0. સસેપ્ટેબિલિટીનું મૂલ્ય -1, રિલેટિવ પરમીએબિલિટી તમારી 0 છે. બીજો, ડાયામેગ્નેટિક પદાર્થો માટે સસેપ્ટેબિલિટીના મૂલ્ય કેવા હોય? નાના હોય અને ઋણ હોય. એક મુદ્દો પણ યાદ રાખવાનો, નાના અને ઋણ મૂલ્ય હોય. શાના? સસેપ્ટેબિલિટીના. સસેપ્ટેબિલિટી. ઓકે, તો આટલા અગત્યના મુદ્દા છે તમારા
ડાયામેગ્નેટિક પદાર્થોમાં. હવે આ સુપર કન્ડક્ટર પદાર્થોનો ઉપયોગ ક્યાં થાય? એક ઉપયોગ તો તમને આપેલો છે, મેગલેવ ટ્રેન તમને ખબર છે. મેગલેવ ટ્રેન એટલે શું? કે પાટાથી અધ્ધર ચાલે. પાટાથી અધ્ધર ચાલવાનો શું મતલબ? કે એનું જે મટીરિયલ હોય, આ માની લો કે તમારો પાટા છે જે ચુંબકના બનેલા છે. પાટા શાના બનેલા છે? ચુંબકીય પદાર્થના બનેલા છે. હવે આ તમારી ટ્રેન છે, એના જે ટાયર હોય એ ટાયર તમારા સુપર કન્ડક્ટિંગ મટીરિયલ ના હોય, ડાયામેગ્નેટિક પદાર્થ ના મટીરિયલ, સુપર કન્ડક્ટિંગ ડાયામેગ્નેટિક પદાર્થ. એટલે શું થાય? પાટાથી અપાકર્ષણ, આ ચુંબક છે, ચુંબકથી આ અપાકર્ષણ અનુભવે. ડાયામેગ્નેટિક પદાર્થ શું કરે? અપાકર્ષણ અનુભવે. એટલે અમુક ડિસ્ટન્સ રાખીને તમારા વ્હીકલ ના જે ટાયર હોય અથવા ટ્રેન ના જે ટાયર હોય ગતિ કરે, અને અમુક ડિસ્ટન્સ ને મેન્ટેન રાખે. એટલે ઘર્ષણ ને ઓછું કરી શકાય. શાના ઓછું કરી શકાય? ફ્રિક્શન તમારું ઓછું થઈ જાય. હા, મેગલેવ ટ્રેન જેને કહેવાય, જાપાન કે એના અંદર બનાવેલી છે. કઈ? મેગલેવ ટ્રેન. તે પાટાથી અધ્ધર ચાલે એટલે હાઈ સ્પીડ ટ્રેન કહેવાય એને. હાઈ સ્પીડ એટલે કે એની સ્પીડમાં વધારો. એના ઘર્ષણ ઓછું હોય, ઘર્ષણ ઓછું એટલે તમારી સ્પીડ ઓટોમેટિકલી વધવાની છે, ફ્રિક્શન તમારું ઓછું લાગે. પાટા સાથે ડિસ્ટન્સ ને મેન્ટેન રાખીને ગતિ કરતી હોય. તો આ જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એનો ઉપયોગ અહીંયા તમે મેગલેવ ટ્રેનમાં કરી શકો. બીજું ઇલેક્ટ્રિક ક્રેન આવે, મેગ્નેટિક ક્રેન. કઈ? મેગ્નેટિક ક્રેન. કેટલીક વાર તમે વર્કશોપ જોયું હશે. કોનું? ટ્રેનનું. ટ્રેનના ડબ્બાનું જે વર્કશોપ હોય, એ વર્કશોપમાં આખા આખા ડબ્બાને ઊંચકવા માટે ડાયામેગ્નેટિક ક્રેનનો ઉપયોગ કરવામાં આવે. કે આખો ડબ્બો તમારે ઉંચકી લેવો હોય તો આ પ્રકારનો એક ડાયામેગ્નેટિક પદાર્થનો ટુકડો હોય અથવા મેગ્નેટનો ટુકડો હોય, એનાથી આ ડબ્બાને આખે આખો ઉંચકી લેવામાં આવે. તો એ તમારે મેગ્નેટિક ક્રેનમાં પણ ડાયામેગ્નેટિક પદાર્થનો ઉપયોગ થાય છે. તો આટલા ગુણધર્મો છે. હું ફરીથી રિપીટ કરી આપું તમને, ડિટેલ થિયરીમાં પૂછાય 3 માર્ક્સમાં કે ડાયામેગ્નેટિક પદાર્થના ગુણધર્મો ઉદાહરણ સહિત સમજાવો. તો તમારે કયા કયા મુદ્દાની ચર્ચા કરવાની? સૌથી પહેલો મુદ્દો, ઇલેક્ટ્રોન કક્ષીય ઝડપ ધરાવે. કક્ષીય ઝડપને કારણે એના અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એટલે ચુંબકીય ચાકમાત્રા ધરાવતો હોય. પરંતુ ડાયામેગ્નેટિક પદાર્થો માટે પરિણામી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકો તો ક્ષેત્ર રેખાઓને અપાકર્ષે, જે ઘટના તમે અહીંયા જોઈ શકો છો. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં શું કરે? પરિણામી બળ લાગે. જે ચાકમાત્રાઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તે દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન ધીમા પડે. જે દિશામાં વિરુદ્ધ દિશામાં તમારા ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ચુંબકીય ક્ષેત્રની, તે દિશાના ઇલેક્ટ્રોન તમારા ઝડપી ગતિ કરે. બરાબર? અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? તમારો ડાયામેગ્નેટિક પદાર્થ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાંથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ધકેલાવાનો પ્રયત્ન કરે. બરાબર છે? અને ચોથી બાબત તમારી, એના ઉદાહરણો તો બિસ્મથ છે, કોપર છે, પાણી છે, સોડિયમ ક્લોરાઇડ છે, લેડ છે. આ બધા ઉદાહરણો શાના છે? ડાયામેગ્નેટિક પદાર્થ. પછી મોટા ભાગના પદાર્થો ડાયામેગ્નેટિઝમની અસર જોવા મળે છે, પરંતુ એ નિર્બળ હોય છે. પછી સુપર કન્ડક્ટરની વાત. સુપર કન્ડક્ટર એટલે સંપૂર્ણ વાહક પદાર્થો જેમાં અવરોધનું મૂલ્ય 0 હોય. તો આવા પદાર્થો ડાયામેગ્નેટિઝમની અલગ વર્તણૂક ધરાવે છે, જેમાં સસેપ્ટેબિલિટીનું મૂલ્ય -1, રિલેટિવ પરમિએબિલિટીનું મૂલ્ય તમારું 0 હોય. અને આ પદાર્થો એવો ગુણધર્મ ધરાવે કે જ્યારે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સંપૂર્ણ ક્ષેત્ર રેખાઓને ઢકેલી દે અને અપાકર્ષી થાય. એટલે ક્ષેત્ર રેખાઓ ઢકેલાઈ જાય એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રહેતું નથી. બરાબર છે? તો આ ડાયામેગ્નેટિક પદાર્થનો ઉપયોગ સમા કરવામાં આવે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રેનમાં, મેગલેવ ટ્રેનમાં અને મેગ્નેટિક ક્રેનની અંદર. આ તમારો એક ટોપિક ડાયામેગ્નેટિક. મિઝનર અસરની પણ મેં વાત કરી. બરાબર? ચાલો આગળ ચાલીએ. હવે આપણે સેકન્ડ, પેરામેગ્નેટિક પદાર્થો. પેરામેગ્નેટિક પદાર્થો એ એક પ્રકારના ચુંબકીય પદાર્થો છે જે કાયમી ચુંબકત્વ નથી ધરાવતા. શું નથી ધરાવતા? કાયમી ચુંબક. જો આ પદાર્થ છે એ ચુંબકત્વ ધારણ કરતો નથી. ડાયામેગ્નેટિક પદાર્થ છે એ તમારું ચુંબકત્વનો ગુણધર્મ ધારણ કરતા નથી. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થો કેટલાક અંશે ચુંબકત્વને ધારણ કરે, કેટલાક અંશે તમારા ચુંબકત્વને ધારણ કરે પેરામેગ્નેટિક પદાર્થો. પેરામેગ્નેટિક પદાર્થોની સૌથી પહેલી વાત, જે રીતે પહેલામાં વાત કરી, તો ચુંબકીય ચાકમાત્રા, ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોતી નથી. શું નથી હોતી? શૂન્ય હોતી નથી. પરંતુ કેવી હોય? અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી હોય. અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી હોય. એની જે ઇલેક્ટ્રોનો જે છે એના ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રાઓ અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી હોય. બરાબર છે? શાના કારણે? ઉષ્મીય ઉર્જાના કારણે. શાના કારણે? ઉષ્મીય ઉર્જાને કારણે
એની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય થતી નથી, એને અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય ઇલેક્ટ્રોનો. હવે આ પદાર્થના ગુણધર્મોની ચર્ચા કરીએ તો સૌથી પહેલી વાર આ પદાર્થો એવા છે કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો નિર્બળ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે. કેવું? નિર્બળ એટલે કાયમી ચુંબક નથી બનતા, પણ એને જો તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો કેટલાક અંશે એનું ચુંબકત્વ ધારણ થાય છે, એટલે કે મેગ્નેટાઇઝેશન થાય. એનું શું થાય? મેગ્નેટાઇઝેશન એટલે કે મેગ્નેટનો ગુણધર્મ કેટલાક અંશે ધારણ કરે છે. પછી તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. જ્યારે એને તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, આ રીતે કોઈ તમારું સમાન ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર છે, એન થી એસ, તો આ તો તમારો સિમ્પલ કેસ હતો. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને મૂકો તો શું થાય? ક્ષેત્રરેખાઓ નજીક નજીક આવી જાય. જે તમારો પદાર્થ છે એમાં ક્ષેત્રરેખાઓ આ રીતે નજીક નજીક આવી જશે, કેમ કે નિર્બળ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે, બરાબર છે. એટલે જે ક્ષેત્રરેખાઓ દૂર દૂર હતી એ હવે થોડી નજીક નજીક આવવાનો પ્રયત્ન કરશે, એને કારણે આ પદાર્થ ચુંબકત્વ ધારણ કરવાનો પ્રયત્ન. માની લો કે એને આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ. સામા અનિયમિત ચુંબકીય ક્ષેત્ર, આ પ્રકારનું તમારું ચુંબકીય ક્ષેત્ર હોય, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર, કે જ્યાં એક જગ્યાએ તમારું ચુંબકીય ક્ષેત્ર રેખાની પ્રબળતા વધારે છે, બીજી જગ્યાએ પ્રબળતા ઓછી છે, તો ત્યાં શું કરશે? પ્રબળ નિર્બળ થી પ્રબળ તરફ, એટલે તમારો જે પેરામેગ્નેટિક પદાર્થ છે એ શું કરશે? નિર્બળ ચુંબકીય ક્ષેત્ર થી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરશે. જે રીતે મેં ત્યાં ઉદાહરણ આપ્યું, માની લો કે એક પદાર્થને આપણે અહીંયા મૂકી દીધો, અહીંયા તમારો એન ધ્રુવ, અહીંયા તમારો એસ ધ્રુવ, આ તમારો એસ, આ તમારો એન. હવે ચુંબકીય ચાક માત્રાની દિશા કઈ દિશામાં? એસ થી એન તરફ, બરાબર છે. હવે આ એન અને આ એસ બંને વચ્ચે શું થાય? આકર્ષણ. આ બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે. અહીંયા એન ધ્રુવ, આ તમારો એસ ધ્રુવ, તો એસ અને એન, તો અહીંયા પણ શું થશે? આકર્ષણ બળ લાગશે. આકર્ષણ બળ, હવે પરિણામી બળ ની વાત કરીએ, અનુબળ તમે આપણે ધારી લઈએ એફ એસ જેટલું, અને આ બળ તમારું એફ એન જેટલું. આ આકર્ષણ બળ આ તરફ ખેંચવાનો, તો એફ એન જેટલું બળ લાગે. આ આકર્ષણ બળ એફ એસ જેટલું આ તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઓછી એટલે આ બળનું મૂલ્ય ઓછું, અહીંયા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે એટલે આ બળનું મૂલ્ય વધારે, તો આ ઓછું આ વધારે, તો પરિણામી કઈ તરફ? જે બાજુ વધારે હોય તે બાજુ. તો પરિણામી બળ કઈ આવશે? આ તરફ. તો આ તરફ એટલે કઈ તરફ? ઓછા ક્ષેત્ર થી વધારે ક્ષેત્ર, એટલે કે નિર્બળ ચુંબકીય ક્ષેત્ર થી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ તમારો ગતિ કરવાનો પ્રયત્ન કરે. તો બીજો મુદ્દો અગત્યનો લખવાનોમાં કે પ્રબળ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર થી પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં ધકેલાયા પદાર્થ, બરાબર છે. સૌથી પહેલો મુદ્દો, ચુંબકીય ચાક માત્ર શૂન્ય હોતી નથી, અસ્ત વ્યસ્ત હોય. જેઓ એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની ચાક માત્ર એક રેખસ્થ થઈ જાય. શું થઈ જાય? એક રેખસ્થ થઈ જાય અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને આકર્ષે. આકર્ષે એટલે મેગ્નેટાઇઝેશન થાય, થોડાક અંશે તમારું ચુંબકીય ગુણનો ધારણ કરે. અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો બળ લાગે, અને બળનું પરિણામી બળ છે એ તમારું નિર્બળ ચુંબકીય ક્ષેત્ર થી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ હોય. ચાલો પછી આગળની ચર્ચા. આ પરમાણુની સતત તાપીય અનિયમિત ગતિને કારણે તેમાં પરિણામી મેગ્નેટાઇઝેશન જોવા મળતું નથી. એટલે કે શું થાય? તમે જેવું ચુંબકીય ક્ષેત્રને હટાવો તેવો પદાર્થ પાછો જેવો હતો તેવો થઈ જાય, અનિયમિત તાપીય ઉષ્મીય ઉર્જાને કારણે. શાને કારણે? અંદર જે પ્રક્રિયાઓ થતી હોય પદાર્થની અંદરની, અનિયમિત પ્રક્રિયાઓ અને તાપીય ઉષ્મીય પ્રક્રિયાઓને કારણે શું થાય? આ પદાર્થ પોતાનું મેગ્નેટાઇઝેશન જાળવી રાખતો નથી. માની લો કે તમે એવો ટુકડો લીધો પેરામેગ્નેટિક પદાર્થનો, એને તમે ચુંબક સાથે ઘસો, ઘસો એટલે શું થાય? એનું મેગ્નેટાઇઝેશન થયું. તમે એને શું કહ્યું? સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો, એનો મતલબ જ એવો થાય, આપણે ઘસ્યો એટલે ચુંબક બન્યો. થોડી વાર માટે ચુંબક રહેશે, જેવો તમે મેગ્નેટને હટાવશો એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્રરેખાઓ નાશ પામે, એટલે આ પદાર્થ કાયમી ચુંબક તરીકે વર્તણૂક ધરાવતો નથી, બરાબર છે. મેગ્નેટાઇઝેશન અસ્તિત્વ ધરાવતું નથી. પછી આગળ, પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય, એસ થી એન. જો ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે, તો બંને ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં ગોઠવાય છે. આગળ, તમારું સસેપ્ટેબિલિટીનું મૂલ્ય, પેરામેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટેબિલિટીનું મૂલ્ય કેવું હોય? ધન. કેવું હોય? નાનું અને ધન. કેવું? નાનું અને ધન. જ્યારે ડાયમેગ્નેટિકમાં શું હતું? નાનું અને ઋણ મૂલ્ય. જ્યારે અહીંયા સસેપ્ટેબિલિટીનું મૂલ્ય કેવું આવશે? નાનું અને ધન મૂલ્ય. પછી આગળ એક નિયમ આપેલો છે, ક્યુરીનો નિયમ. શાનો નિયમ? જે બે માર્ક્સમાં તમને થિયરીમાં પૂછાય, ક્યુરીનો નિયમ
लखी ने समझाओ अने एनु सूत्र टाड़ो। क्यूरी नो नियम, क्यूरी नो नियम शू क्यूरी अचानक परमिएबिलिटी अने ससेप्टिबिलिटी वच्चे नो संबंध अने निरपेक्ष तापमान वच्चे नो संबंध धरावे। तो क्यूरी एवं कीधेलू के मैग्नेटाइजेशन, मैग्नेटाइजेशन ए चुंबकीय क्षेत्र अने निरपेक्ष तापमान ना समप्रमाण मा कोई पण पदार्थ मा उत्पन्न थतु मैग्नेटाइजेशन ए चुंबकीय क्षेत्र अने निरपेक्ष तापमान ना समप्रमाण मा होय छे। एवुं क्यूरी नामना वैज्ञानिके कीधेलुं, बराबर छे। तो एना मतलब शुं थयो, मैग्नेटाइजेशन एटले कैपिटल एम इज प्रपोर्शनल टू बी जीरो અને ઇન્વર્સની પ્રોપોર્શનલ ટુ નિરપેક્ષ તાપમાન, બરાબર છે। મેગ્નેટાઇઝેશન ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં, એવું ક્યુરી નામના વૈજ્ઞાનિકે કીધેલું। સમપ્રમાણતાને કાઢી નાખીએ તો એક અચળાંક મૂકીએ જેને સી કહીશું, જેને ક્યુરીનો અચળાંક કહેવાય। સી ઇઝ ઇક્વલ બી એમ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ બી ઝીરો ના છેદમાં ટી, આ ઇક્વેશન નંબર એક। હવે આપણે એવું ભણીને આવ્યા, એમ ઇઝ ઇક્વલ ટુ ઝાઈ ઇન્ટુ એચ, બરાબર છે। આ સૂત્ર આપણે તાળવીને આવ્યા, તો આના પરથી ઝાયને કરતા બનાવો તો શું થશે, એમ અપોન એચ, અને ઇક્વેશન નંબર બે યાદ રાખો। બીજો એક આપણે એવું ભણીને આવ્યા, બી ઝીરો ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો ઇન્ટુ એચ, બરાબર છે। બી ઝીરો ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો ઇન્ટુ એચ, આ ઇક્વેશન પણ આપણે ભણીને આવ્યા, સમીકરણ બે અને સમીકરણ ત્રણ એને યાદ રાખજો, બરાબર। હવે આપણે શું કરીએ, સમીકરણ એક ને મ્યુ ઝીરો વડે ગુણીએ અને મ્યુ ઝીરો વડે ભાગીએ। ચાલો એમ ના એમ સી બી ઝીરો છેદમાં ટી મ્યુ ઝીરો વડે ગુણી દઉં અને મ્યુ ઝીરો વડે ભાગી દઉં, બરાબર છે। મ્યુ ઝીરો વડે ગુણી દીધા, મ્યુ ઝીરો વડે ભાગી દીધા। હવે બી ઝીરો ના છેદમાં મ્યુ ઝીરો છે, બી ઝીરો ના છેદમાં મ્યુ ઝીરો, અહીંયાથી જુઓ બી ઝીરો મ્યુ ઝીરો નો નીચે લઈ જાઉં તો બી ઝીરો ના છેદમાં મ્યુ ઝીરો શું થાય, એચ થાય। તો આપણે લખી શકીએ સી એચ બી ઝીરો પણ મ્યુ ઝીરો આવી ગયું ઇન્ટુ મ્યુ ઝીરો છેદમાં ટી એમ, ઓકે। સી ના સી ટી ના ટી બી ઝીરો પણ મ્યુ ઝીરો ની જગ્યાએ આપણે એચ લીધા, આ મ્યુ ઝીરો ના મ્યુ ઝીરો। હવે હું આ શું કરો, એચ ને નીચે લઈ જાઉં તો આ તમારા શું થશે, એમ ના છેદમાં એચ ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ ઝીરો ના છેદમાં ટી। હવે એમ અપોન એચ એને શું કહેવાય, સસેપ્ટિબિલિટી, માટે ઝાય ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ મ્યુ ઝીરો ના છેદમાં ટી, આ ક્યુડી ના નિયમ નું સૂત્ર છે। શાનું સૂત્ર છે, ક્યુડી ના નિયમ નું સૂત્ર। તો પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુડી નો નિયમ સમજાવો અને એનું સૂત્ર તાળવો, એવું બે માર્ક્સમાં કમ્પલસરી થિયરી પૂછાશે, તૈયાર કરી લેજો, બરાબર છે। આખી થિયરી પેરામેગ્નેટિક પદાર્થની પણ પૂછાય, અથવા ક્યુરીનો નિયમ અલગથી બે માર્ક્સમાં પણ પૂછાય। તો શું કરવાનું, ક્યુરીનો નિયમ લખવાનો, શું છે, મેગ્નેટાઇઝેશન, કોઈ પણ પદાર્થમાં ઉત્પન્ન થતું મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, માટે મેગ્નેટાઇઝેશન એમ ઇઝ પ્રપોર્શનલ ટુ બી ઝીરો ના છેદમાં ટી, એના કોન્સ્ટન્ટ મૂકો સી, જેને ક્યુડી નો અચાનક કહેવામાં આવે, અને એના પરથી તમને સસેપ્ટેબિલિટી નું સૂત્ર મળે સી મ્યુ ઝીરો ઇન્ટુ અપોન ટી, બરાબર છે। કેટલી મિનિટ બાકી છે મેડમ, 8 મિનિટ છે, ચાલો ઓકે, આ પેરામેગ્નેટિક પૂરો થઈ જશે। આગળ વાત કરીએ પેરામેગ્નેટિક પદાર્થ ની, પેરામેગ્નેટિક પદાર્થ એ ઝાય અને મ્યુ આર બંને ઉપરાંત નિરપેક્ષ તાપમાન પણ આધાર રાખે છે। પેરામેગ્નેટિક પદાર્થો છે એ ત્રણ બાબતો પર આધાર રાખે, એક તો સસેપ્ટેબિલિટી પર પણ આધાર રાખે, બીજું તમારી સાપેક્ષ પરમિએબિલિટી પર પણ આધાર રાખે, અને નિરપેક્ષ તાપમાન પણ આધાર રાખે છે। તો આ એક અગત્યનો મુદ્દો નોટ ડાઉન કરી લેજો, બરાબર છે। પછી એક અગત્યનું લખેલું છે કે જો બી ઝીરો વધારવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે, તમને ખબર છે બંને વ્યસ્ત પ્રમાણમાં અને સમપ્રમાણમાં છે, બી ઝીરો વધારો તો તમારું મેગ્નેટાઇઝેશન વધે, તાપમાન ઘટાડો તો પણ તમારું મેગ્નેટાઇઝેશન વધે, બરાબર છે। આ વધે તો પણ મેગ્નેટાઇઝેશન વધે, આ ઘટે તો પણ મેગ્નેટાઇઝેશન તમારું વધે। તો બી ઝીરો વધારવામાં આવે અથવા તાપમાનને ઘટાડવામાં આવે તો મેગ્નેટાઇઝેશન સંતૃપ્ત મૂલ્ય સુધી પહોંચે, ક્યાં સુધી પહોંચે, પદાર્થનું મેગ્નેટાઇઝેશન ક્યાં સુધી પહોંચે, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન। સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એટલે શું, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, અંગ્રેજીમાં શું કહેવાય, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન। એટલે કે એક પદાર્થ એવો છે જેને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો, બરાબર છે, પેરામેગ્નેટિક પદાર્થને, હવે એને ઘસી ઘસીને એટલું ચુંબકીય ક્ષેત્ર એને ધારણ કરી લીધું કે એના હવે કોઈ ફરક નહીં પડે, એનું તાપમાન વધારો તો પણ એમાં કોઈ ફરક નહીં પડે,
એની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર પણ વધારો તો એમાં કોઈ ફરક પડે નહીં. તો આ જે ઘટના આવે, આ જે કન્ડિશન આવી, એને શું કહેવાય? સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, MS. તો સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ ગયા બાદ આ પદાર્થ પર નિરપેક્ષ તાપમાનની અને ચુંબકીય ક્ષેત્રની કોઈ પણ વધારાની અસર જોવા મળતી નથી, એટલે કે ક્યુરીના નિયમનું પાલન થતું નથી. ક્યુરીનો નિયમ શું કહે? પદાર્થનું મેગ્નેટાઇઝેશન એ B0 અને T ના સમ પ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે આ વધે તો આ વધે, આ ઘટે તો આ વધે. પણ એક ટાઈમ એવો આવે, એક સમય એવો આવે કે ક્યુરીના નિયમ મુજબ તમે B0 ને વધારતા જાઓ, પદાર્થ પોતાનું મેગ્નેટિક ગુણધર્મ ધારણ કરી લે છે. મેગ્નેટિક ગુણધર્મ ધારણ કરી લીધા બાદ એનું તમે ગમે તેટલું ટેમ્પરેચર ઘટાડતા જાઓ અથવા ગમે તેટલું ચુંબકીય ક્ષેત્રની આસપાસ વધારતા જાઓ, એના કોઈ ફરક પડતો નથી, પોતાના મેગ્નેટાઇઝેશનનું સંતૃપ્ત મૂલ્ય ધારણ કરી લેશે. તો આ ઘટનામાં ક્યુરીના નિયમનું પાલન થતું નથી. બરાબર છે? હવે કોષ્ટક આપેલું છે, તમારી બુકમાં પણ હશે કોષ્ટક. એ કોષ્ટકને તમારે યાદ રાખવાનું, MCQ તરીકે તમને નાના નાના ક્વેશ્ચન એમાં પૂછી શકે. બરાબર છે? તો એમાં ત્રણ ટેબલ છે, એક તો ડાયા, બીજું પેરા અને બીજું ત્રીજું ફેરો. ડાયા એટલે બહુ ડાયા પદાર્થો, ચુંબકત્વ ધારણ કરતા જ નથી. બરાબર છે? ડાયા પદાર્થો. તો એની સસેપ્ટેબિલિટીનું મૂલ્ય -1 થી 0 સુધી, ડાયામેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટેબિલિટીનું મૂલ્ય કેટલું? -1 થી 0 સુધીનું હોય. એ જ રીતે પેરામેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટેબિલિટીનું મૂલ્ય 0 થી લઈને એપ્રોક્સિમેટલી ઇન્ફિનિટી. આ એપ્સિલોન છે, એપ્સિલોન એટલે પરમિટિવિટી નથી. યાદ રાખજો, આ ચેપ્ટરમાં એપ્સિલોન સિમ્બોલ ભલે આપેલો છે પણ એનો મતલબ પરમિટિવિટી તમારે સમજવાનો નથી. પરમિટિવિટી નથી, લગભગ અનંત, અનંત નહીં, અનંત નહીં પણ મોટું મૂલ્ય હોય. ક્યાં સુધીનું મોટું મૂલ્ય હોઈ શકે? તો 0 ζ < E અથવા એપ્સિલોન તમે કહી શકો. અનુમૂલ્ય નાનું અને ઋણ હોય, અનુમૂલ્ય 0 થી લઈને એપ્સિલોન સુધીનું, એપ્સિલોન એટલે કોઈ પણ કિંમત હોઈ શકે. બરાબર છે? અનંત નહીં હોય. અને ફેરોમેગ્નેટિક પદાર્થનું મૂલ્ય X ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન, મોટું હોય, જે તમારા સસેપ્ટેબિલિટી છે એનું મૂલ્ય ખૂબ મોટું હોય. અહીંયા તમારું થોડુંક મોટું હોય, 0 કરતા થોડું મોટું, જ્યારે અહીંયા તમારું 1 કરતા ઘણું મોટું. બરાબર છે? એપ્સિલોન એ તમારું 0 અને 1 વચ્ચેની કિંમત છે. શું છે? 0 અને એપ્સિલોન ઇઝ બિલોંગ્સ ટુ 0 થી 1. બરાબર છે? 0 થી 1 વચ્ચેની કિંમત છે એપ્સિલોન. બરાબર? તો 0 થી લઈને એપ્સિલોન સુધીનું તમારું કિંમત કોની હોય? પેરામેગ્નેટિક પદાર્થો માટે સસેપ્ટેબિલિટી, અને ફેરોમેગ્નેટિક પદાર્થ માટે 1 કરતા મોટી વેલ્યુ ધરાવે તમારી સસેપ્ટેબિલિટી. એ જ રીતે સાપેક્ષ પરમિએબિલિટી ની વાત કરીએ. સાની સાપેક્ષ પરમિએબિલિટી? તો ડાયામેગ્નેટિક પદાર્થ માટે સાપેક્ષ પરમિએબિલિટી નું મૂલ્ય 0 થી 1 ક્યાં સુધીનું હોય? 0 થી 1 સુધીનું. μr નું મૂલ્ય 0 થી 1 સુધીનું. અહીંયા તમારું 1 થી લઈને 1 + E સુધીનું, 1 થી લઈને 1 + E સુધીનું, અને આના માટે ગ્રેટર ધેન 1, વેરી વેરી ગ્રેટર ધેન 1. તો આ પણ એક કોષ્ટક યાદ રાખવાનું કે સાપેક્ષ પરમિએબિલિટી નું મૂલ્ય ડાયામેગ્નેટિક પદાર્થ માટે 0 થી 1 સુધીનું, પેરામેગ્નેટિક પદાર્થ માટે 1 થી 1 + εપ્સિલોન સુધીનું, અને ફેરોમેગ્નેટિક પદાર્થ માટે વેરી વેરી ગ્રેટર ધેન 1. વેરી વેરી ગ્રેટર ધેન 1 એટલે 1 કરતા ખૂબ મોટું હોય. બરાબર? અને ત્રીજી બાબત, શૂન્યાવકાશની પરમિએબિલિટી અને રિલેટિવ પરમિએબિલિટીનો તફાવત અથવા સમાનતા શું છે? તો અહીંયા જે તમારી રિલેટિવ પરમિએબિલિટી છે એના કરતા શૂન્યાવકાશની પરમિએબિલિટીનું મૂલ્ય વધારે. તમને ખબર છે 0 થી 1, 0 થી 1 એટલે ખૂબ સૂક્ષ્મ મૂલ્ય, જ્યારે શૂન્યાવકાશની પરમિએબિલિટીનું મૂલ્ય તો શું છે? 4π × 10⁻⁷. બરાબર છે? એ 0 થી 1 કરતા મોટું આવશે. તો μr < μ0, આના માટે શું આવશે? μr > μ0. બરાબર છે? શું આવશે? μr > μ0. અને ફેરોમેગ્નેટિક પદાર્થ માટે μr ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન μ0. બરાબર છે? આ એક કોષ્ટક તમારી બુકમાં આપેલું છે, આપેલું હોય કે ના આપેલું હોય પણ આ કોષ્ટક તૈયાર રાખવાનું. એના પરથી MCQ તમને પૂછાઈ શકે કયા પદાર્થ માટે સસેપ્ટેબિલિટીનું મૂલ્ય કેટલું હોય, કેટલી રેન્જમાં હોય, કયા પદાર્થ માટે સાપેક્ષ પરમિએબિલિટીનું મૂલ્ય કેટલી રેન્જમાં હોય, અને કયા પદાર્થ માટે પરમિએબિલિટી સાપેક્ષ અને શૂન્યાવકાશની બંનેનો તફાવત કેટલો હોય. બરાબર છે? કોણ વધારે હોય બે માંથી, એ તમને કોષ્ટક પરથી પૂછી શકાય. હવે ત્રીજો પદાર્થ છે ફેરોમેગ્નેટિક, એને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કવર કરીશું. ઓકે? કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. તમને કાયમી ચુંબકોની ચર્ચા, ઇલેક્ટ્રોમેગ્નેટની અને ફેરોમેગ્નેટિક પદાર્થની આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું.
ओके है कोई प्रश्न? 2 मिनिट छे, समझ पड़े? आ इम्पोर्टंट थियरी छे, इम्पोर्टंट कंसेप्ट छे तमारा आ चेप्टर में, जेने तमारे तैयार करवानो। पैरामैग्नेटिक पण पूछी सकाय, गुणधर्म स्वरूपे डायमैग्नेटिक पण पूछी सकाय। 3 मार्क्स की थीअरी, मोटी मोटी थीअरीओ है, सारी थीअरी है, याद रही जाए एवं गुणधर्म है, कोई गोखवा जेवुं नथी। हूँ तमने पीडीएफ मोकली आपीस, एटले तमने स्टेप वाइज मुद्दा वाइज तमने तमाम गुणधर्मों याद रहेशे। ए पीडीएफ तमे जोई लेजो, पीडीएफ मुजब तमने तैयारी करवानी पण समझ पड़शे। ओके, थैंक यू, चलो।